હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો ચાલો આપણે લાસ્ટ વિડિયોની અંદર શનિવારે વાત કરીએ. તો છેલ્લે જે ભણ્યા એની અંદર આપણે જે ન્યુક્લિક એસિડ છે એની આપણે મેં કીધેલું કે ચર્ચા બાકી છે. એટલે પ્રોટીન છે, એ પ્રોટીનની અંદર ડાયપેપ્ટાઇડ બંધ, ટ્રાયપેપ્ટાઇડ બંધ, પોલીપેપ્ટાઇડ બંધ કેવી રીતે બને એની ચર્ચા આપણે કરેલી. એટલે આજે આપણે તારીખ છે લખી દઈએ 4/1/21 અને પહેલા નંબરના બોર્ડ ની અંદર એટલે કે હવે આપણે આ ચેપ્ટર એટલે કે સિલેબસમાં બાકી રહેલા 2 કે 3 ટોપિક છે એની ચર્ચા કરવાની છે. તો હવે આપણે જ્યાં પહોંચ્યા છીએ તે પ્રોટીન સંયોજનો છે, એ પ્રોટીન સંયોજનોનું વર્ગીકરણ કેટલી રીતે કરી શકાય. કારણ કે પ્રોટીન સંયોજનો વિશેની માહિતી આપણે મેળવી કે ક્યારે અને પ્રોટીન સંયોજનો કેવી રીતે બનેલા છે. એટલે કે પ્રોટીનનું તમે વિભાજન કરતા જાઓ તો છેલ્લે તમને આલ્ફા એમિનો સંયોજન મળે છે અને એ પહેલા પેપ્ટાઇડ સંયોજનો. તો પેપ્ટાઇડ સંયોજનો કેટલા પ્રકારના હોય એની અંદર મેં એમસીક્યુ માટે કીધેલી કે કેટલા પેપ્ટાઇડ બંધ બની શકે અને કેટલી અલગ અલગ પ્રકારના 3 કે 4 પ્રકારના જો તમે પેપ્ટાઇડ એમિનો એસિડ લ્યો તો તમને જે શૃંખલા મળવાની છે કે જે અલગ અલગ પ્રકારના સંયોજનો મળવાના છે એ કેટલા પ્રકારની શક્યતાઓ બને એનું ઉદાહરણ આપણે એબીસી લઈ અને કરેલું કે ભાઈ 3 હોય એમિનો એસિડ તો આપણને 6 પ્રકારના સંયોજનો મળે છે. તો હવે આપણે એની ઉપરથી પ્રોટીન સંયોજનો છે તો એમાંથી સિલેબસની અંદર તમારે એની અંદર 2 પ્રકારના વર્ગીકરણ છે. એટલે કે એનું જે સંયોજન છે એનું બંધારણ છે એ બંધારણના આધારે એનું વર્ગીકરણ છે હાલ આપણા સિલેબસમાંથી કાઢી નાખ્યું છે. એટલે એનું એક પ્રકારનું વર્ગીકરણ છે એની આજે આપણે ચર્ચા કરીએ. તો આપણે જોયું છે કે પ્રોટીન સંયોજનો છે એ પ્રોટીન સંયોજનોનું વર્ગીકરણ પણ કઈ રીતે, તો કે આણ્વીય આકારના આધારે વર્ગીકરણ. એટલે આપણે પ્રોટીન સંયોજનો છે એનું વર્ગીકરણ સમજવું છે, પણ કોના આધારે, તો કે આણ્વીય આકારના આધારે. અને બીજું વર્ગીકરણ છે એ બંધારણના આધારે, પણ હાલ આપણા સિલેબસ પ્રમાણે ફક્ત કોનું વર્ગીકરણ છે, આણ્વીય આકારના આધારે. તો આણ્વીય આકારના આધારે તમે જે પ્રોટીન સંયોજનો છે એનું વર્ગીકરણ 2 પ્રકારે કરી શકો. જેની અંદર જો આપણે વાત કરીએ તો પહેલા પ્રકાર છે કે રેસામય પ્રોટીન સંયોજનો. પહેલો પ્રકાર છે રેસામય પ્રોટીન સંયોજનો. તો પહેલા આપણે આ 2 માર્કની અંદર પૂછાયેલો પ્રશ્ન અથવા એના ઉદાહરણો છે એ ઉદાહરણો એમસીક્યુ માટે આપણને ક્યાંક ને ક્યાંક કામ આવવાના છે. એટલે આપણે 2 પ્રકારના જે એના બંધારણો છે એટલે કે એનું આણ્વીય આકારના આધારે વર્ગીકરણ છે આપણે સમજવાનું છે. તો જોઈએ કે જ્યારે એટલે કે રેસામય પ્રોટીન સંયોજન કોને કહેવામાં આવે, તો કે જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય. સમાંતર એટલે શું, તો બંને સીધી રેખા ભાઈ આવી રીતે છે તો બંને એકબીજાને શું થયું કહેવાય, સમાંતર છે એમ કહેવાય. એટલે જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલા એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય અને તેઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ અને ડાયસલ્ફાઇડ બંધથી જો જોડાયેલી હોય ત્યારે તેને શું કહેવામાં આવે, તો કે રેસામય જીવ અથવા રેખીય બંધારણ છે એ રચાય છે. એટલે રેખીય બંધારણ ક્યારે રચાય, તો કે જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે દાખલા તરીકે આવી 2 કોઈ શૃંખલા છે અને આ 2 શૃંખલા છે એકબીજાને કેવી છે, સમાંતર, અને આ બંને વચ્ચે કેવો બંધ હોય, તો કે એસ એટલે કે ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલા હોય, એસ બંધથી એટલે 2 સલ્ફર સાથેના બંધ છે એની સાથે દર્શાવેલા હોય. એટલે ચાલો અહીં નીચે બીજી કોઈ શૃંખલા દર્શાવું છું, તો 2 ડાયસલ્ફાઇડના બંધથી જોડાયેલા હોય તો આવા રચનાને શું કહેવામાં આવે છે, તો કે રેસામય પ્રોટીન સંયોજનો છે એ કહેવામાં આવે છે, અથવા હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય.
એટલે આપણે એના બંધારણ સાથે કઈ લેવા દેવા નથી, પણ વ્યાખ્યા ની અંદર આટલું યાદ રાખશું કે જે રેસામય પ્રોટીન સંયોજનો છે એમાં બે પ્રકારના બંધ આવેલા હોય, એક હાઇડ્રોજન બંધ અને બીજો છે ડાયસલ્ફાઇડ બંધ છે, એનો ઉલ્લેખ કરવામાં આવે છે. ચાલો હવે એના ગુણધર્મોની વાત કરીએ. તો આવા જે પ્રોટીન સંયોજનો છે એ મુખ્યત્વે પાણીની અંદર અદ્રાવ્ય હોય, એટલે જે રેખીય પ્રોટીન સંયોજનો છે એની પાણીની અંદર દ્રાવ્યતા કેવી હોય? શૂન્ય, એટલે કે પાણીની અંદર અદ્રાવ્ય હોય છે. તો એના ઉદાહરણની વાત કરીએ તો કેરેટિન, પેલું ઉદાહરણ શું છે? કેરેટિન કેમાંથી મળે? તો કે આપણા વાળ છે એમાંથી, ઊન છે એમાંથી, અને રેશમ છે એ રેશમમાંથી તમને શું મળે છે? કેરેટિન છે એ તમને મળે છે. અને આ કેરેટિન છે એ કેવા પ્રકારનું પ્રોટીન સંયોજન છે? તો કે રેખીય અથવા રેસામય પ્રોટીન સંયોજન છે. તો એમસીક્યુ ની અંદર એવું પણ પૂછાય કે નીચેનામાંથી કયું સંયોજન છે એ પાણીની અંદર અદ્રાવ્ય હશે? તો ખાસ યાદ રાખવાનું કેરેટિન, કારણ કે રેસામય પ્રોટીન છે એટલા માટે પાણીમાં કેવું રહેવાનું? અદ્રાવ્ય. બીજું ઉદાહરણ છે માયોસિન. આ માયોસિન નામનું જે પ્રોટીન છે એ આપણા સ્નાયુઓ છે એ સ્નાયુઓમાંથી તમને મળે છે. તો આ બે પ્રકારના પ્રોટીન સંયોજનો છે એ પ્રોટીન સંયોજનો આપણને રેસામય એટલે કે રેખીય પ્રોટીન સંયોજનો છે એવા મળે છે. તો હવે આપણે જોવું છે એનો બીજો પ્રકાર. તો બીજા પ્રકારની અંદર વાત કરીએ તો બીજો પ્રકાર છે ગોલ્ય પ્રોટીન, એટલે એ બધું રેખીય પ્રોટીન. બીજા નંબરનું છે એ ગોલ્ય પ્રોટીન. તો ગોલ્ય પ્રોટીન ની વ્યાખ્યા આપણે જોઈએ તો કે જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલા અમુક નિશ્ચિત અંતરે વળીને ગોળાકાર સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે ગોલ્ય આકારનું પ્રોટીન બંધારણ મળે છે, જેને શું કહેવામાં આવે? તો કે ગોલ્ય પ્રોટીન કહેવામાં આવે છે. એટલે જો આની અંદર શું હતું? તો કે બે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એકબીજાને સમાંતર રહેતી, અને જે હાઇડ્રોજન બંધ અથવા ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી રહેતી. જ્યારે આની અંદર શું છે? તો જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલા અમુક નિશ્ચિત અંતરે, એટલે ચોક્કસ અંતરે શું હોય? તો કે વળી, એટલે કે એનું બેન્ડિંગ થાય. બેન્ડિંગ થઈ અને કેવો આકાર સ્વરૂપમાં ફેરવાય છે? તો કે ગોળાકાર સ્વરૂપમાં ફેરવાયેલી હોય છે. ત્યારે આપણને જે પ્રોટીન નું આકાર મળે છે એ ગોલ્ય આકારનું પ્રોટીન છે એ જોવા મળે છે. તો આની અંદર વાત કરીએ તો એનો સ્વભાવ પાણીની અંદર દ્રાવ્ય છે કે નહીં એ જોવા જોઈએ. તો આવા પ્રોટીન સંયોજનો છે એ સામાન્ય રીતે પાણીમાં કેવા હોય? તો કે દ્રાવ્ય હોય છે. એટલે આ પ્રોટીન પાણીની અંદર દ્રાવ્ય, જ્યારે રેખીય છે પાણીની અંદર અદ્રાવ્ય. તો ઉદાહરણ તરીકે જોઈએ તો પહેલું ઉદાહરણ છે આલ્બ્યુમિન. આલ્બ્યુમિન છે એ કેવા પ્રકારનું પ્રોટીન છે? તો કે ગોલ્ય પ્રકારનું પ્રોટીન છે. અને બીજા નંબરની વાત કરીએ તો ઇન્સ્યુલિન, કે જે પણ ગોલ્ય પ્રકારનું, ઇન્સ્યુલિન જે પણ ગોલ્ય પ્રકારનું પ્રોટીન છે. તો જો આપણે જે અણ્વીય આકાર હતા એ અણ્વીય આકારના આધારે આપણે એના બે પ્રકારની અંદર શું કર્યા છે? તો કે વર્ગીકરણ કર્યા, જેમાં રેખીય પ્રોટીન સંયોજનો અને ગોલ્ય પ્રોટીન સંયોજનો. અને એના ખાસ આપણે એમસીક્યુ માટે ઉદાહરણ યાદ રાખશું કે ભાઈ ઇન્સ્યુલિન છે એ કેવા પ્રકારનું પ્રોટીન છે? તો ગોલ્ય પ્રોટીન છે જે પાણીની અંદર દ્રાવ્ય છે. જ્યારે આપણને કેરેટિન અથવા માયોસિન આપેલું હોય તો ખાસ યાદ રાખશું કે જે રેખીય પ્રોટીન છે અને જે પાણીની અંદર અદ્રાવ્ય છે. તો આપણે ખાલી પ્રોટીનના વર્ગીકરણની અંદર આ બે જ પ્રકારના જે વર્ગીકરણ છે એ હાલ તમારા સિલેબસ પ્રમાણેના ભણવાના હતા. એના બંધારણના આધારે વર્ગીકરણ, એટલે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રોટીન છે એ બંધારણના આધારે વર્ગીકરણ છે એ હાલ આપણા સિલેબસમાં નથી, એટલે એની આપણે હાલ ચર્ચા કરતા નથી. તો હવે આપણે
બોર્ડ નંબર 2 ની અંદર નીટ માટે કયો તો નીટ માટે જેડબલ કયો તો જેડબલ અને ગુસ્કેટ માટે કયો તો ગુસ્કેટ માટે જેમાંથી વધુ વધુ મતલબ એટલે કે ક્યાં વારંવાર છે પૂછાવાની જો શક્યતા હોય એટલે એ છે વિટામિન અને વિટામિન નું કોષ્ટક અને એને અનુરૂપ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમને વારંવાર પૂછવામાં આવતા હોય છે એટલે હવે આપણે વિટામિન છે એની વિશેની ચર્ચા થોડી કરીએ એટલે એમાંથી કદાચ જે ડબલની એક્ઝામ કે ગુજકેટ કે નીટમાં આવશે તો આપણને કે વાંધો નહીં આવે ચાલો તો આપણે બોર્ડ નંબર 2 ની અંદર છે એ વિટામિન વિશેની માહિતી મેળવીએ તો વિટામિન વિશેની માહિતીની અંદર વાત કરીએ તો જે વિટામિન છે એ વિટામિન સંયોજનો એની ચર્ચા કરવી છે એટલે અહીંયા આપણે થીમ આપી દઈએ છીએ કે વિટામિન સંયોજનો જો થિયરી સ્વરૂપે ક્યારે પૂછવાના નથી પણ આપણે ક્યાંક એમસીક્યુ દર વખતે બોર્ડ ની અંદર પૂછે છે પણ હાલ સિલેબસ પણ લગભગ આ છે પોઈન્ટ છે નથી પણ તેમ છતાં આપણે એની ચર્ચા કરશું કારણ કે આપણને ગુજકેટ જેડબલ્યુ નીટ ની અંદર કામ આવવાનું છે કારણ કે એની અંદર સંપૂર્ણ કોર્સ છે તો પહેલા તો આપણે લખાણ સ્વરૂપે નહીં પણ વિટામિન સંયોજનો કોને કહેવાય કે કેટલા કાર્બનિક સંયોજનો છે એનો થોડો એવો જથ્થો કે જે આપણા આહારની અંદર જરૂરી છે કેટલાક કાર્બનિક સંયોજનો જેનો થોડો એવો જથ્થો આપણા આહારની અંદર જરૂરી છે કે જેની ઉણપથી આપણને કેટલાક રોગો છે એટલે કે વિશિષ્ટ પ્રકારના રોગો છે એ વિશિષ્ટ પ્રકારના રોગો થાય છે તો આવા સંયોજનો કે જેની ઉણપથી આપણને રોગો થાય છે એવા સંયોજનોને આપણે શું કહીશું વિટામિન કહીશું બરાબર છે તો આ જે વિટામિન છે એ વિટામિન જે આપણા શરીરની અંદર એટલે કે વિશિષ્ટ પ્રકારના સંયોજનો છે જે આપણા શરીરની અંદર સંશ્લેષિત થતા નથી મતલબ શરીરની અંદર બનતા નથી પણ કેટલીક વનસ્પતિઓ છે એટલે કે વનસ્પતિઓની અંદર સંશ્લેષિત થાય છે એટલે કે વનસ્પતિઓની અંદર બને છે એટલે આપણે એને ક્યાંથી લેવા પડશે તો કે આહાર મારફતે કેટલીક વનસ્પતિઓ અથવા અમુક ચીજ વસ્તુઓ છે એમાંથી આપણે એ વિટામિન છે એની ઉણપ જો આપણા શરીરની અંદર હોય તો ઘણા બધા રોગો થવાની શક્યતા છે એ રોગોને નિવારવા માટે આપણે બહારથી લેવા પડશે પરિણામે જે વિટામિન સંયોજનો છે એને આવશ્યક એવા સંયોજનોની અંદર મૂકવામાં આવે છે આપણા અન્નનળીની અંદર રહેલા કેટલાક બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા અમુક પ્રકારના જે વિટામિન છે એ વિટામિનનું સંશ્લેષણ કરે છે ને બાકી બધા જે સંયોજનો વિટામિન છે એ આપણે આહાર મારફતે શું કરવા પડે છે તો કે મેળવવા પડે છે તો હવે આપણે જોઈએ તો આપણા જે વિટામિન છે એ વિટામિનનું કામ શું હોય તો કે વિટામિન છે એ શરીરની અનુકૂળ વૃદ્ધિ અને વિકાસ છે એના માટે અમુક જૈવિક પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ કરવા માટે વિટામિનની જરૂર પડે છે જો સિલેબસની અંદર નથી એટલે હું તમને લખાણ સાથે સમજાવતો નથી પણ જેની જરૂર છે આપણે જરૂરથી લખશું બરાબર છે તો આ વિટામિન છે એને ચોક્કસ સંજ્ઞાથી દર્શાવવામાં આવે દાખલા તરીકે એ કે બી બી ની અંદર શ્રેણી આવે છે કે ભાઈ વિટામિન બી વન બી ટુ બી સિક્સ બી ટ્વેલ્વ વિટામિન સી ડી બરાબર છે ઈ કે એચ તો આવી રીતે એમને સંજ્ઞા વડે છે એ દર્શાવવામાં આવે છે તો જે વિટામિન છે એ વિટામિનનું વર્ગીકરણ છે આપણે જોવાનું છે કે વિટામિનની અંદર બે પ્રકારે વર્ગીકૃત કરી શકાય છે જે એમસીક્યુ માટે આપણે જરૂર પડશે કે તમને આપેલું છે કે નીચેનામાંથી કયું વિટામિન પાણીની અંદર દ્રાવ્ય છે અથવા કયું વિટામિન પાણીની અંદર દ્રાવ્ય નથી તો આવા એમસીક્યુ માટે આપણે એની જરૂર પડશે તો આપણે જોઈએ કે વિટામિનનું વર્ગીકરણ વિટામિનનું
वर्गीकरण तो आ विटामिन ना वर्गीकरण ની વાત કરીએ તો વિટામિન છે એને બે પ્રકારે તમે વર્ગીકૃત કરી શકો છો તો આપણે અહીંયા જોઈએ કે વિટામિન એનું વર્ગીકરણ બે રીતે થાય છે તો કઈ કઈ બે રીતે એ બે રીત આપણે અહીંયા ચાર ની અંદર દર્શાવેલ છે બરાબર છે ચાલો તો પહેલું વર્ગીકરણ છે એ જળ બી ની અંદર દ્રાવ્ય હોય એવા વિટામિન ચરબીમાં દ્રાવ્ય હોય એવા વિટામિન અને બીજા પ્રકારનું વર્ગીકરણ છે એ પાણીમાં દ્રાવ્ય વિટામિન છે એ બે પ્રકારે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ તો હવે એની વિશેની ડિટેલ જોતા જઈએ કે ચરબીમાં દ્રાવ્ય વિટામિન કોને કહેવાય તો જે વિટામિન સંયોજનો છે એ ચરબી અથવા તેલી પદાર્થો છે એની અંદર દ્રાવ્ય થાય એ બધા જ વિટામિનોને શું કહેવાય તો કે ચરબીમાં દ્રાવ્ય વિટામિન કહેવામાં આવે છે તો ઉદાહરણ તરીકે જોઈએ તો ઉદાહરણ તરીકે એ ડી ઈ અને કે જો આ એબીસીડી ના અક્ષર નથી પણ વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ અને વિટામિન કે જે ચરબીની અંદર દ્રાવ્ય હોય બરાબર છે એવા પ્રકારના વિટામિન છે તો જો એની વાત કરીએ તો એનો સંગ્રહ આપણા શરીરની અંદર થઈ શકે છે તો તેનો સંગ્રહ કઈ રીતે થાય તો કે તેનો સંગ્રહ યકૃતમાં અને મેદસ્વી પેશીમાં થાય છે એટલે કે આ વિટામિન છે એ ચરબીની અંદર દ્રાવ્ય છે આટલા વિટામિન છે એનો સંગ્રહ મેદસ્વી પેશી અથવા યકૃત છે એની અંદર થઈ શકે છે જ્યારે આની અંદર વાત કરીએ તો ઉદાહરણ તરીકે કે જે પાણીમાં દ્રાવ્ય હોય એવા વિટામિન તો જેના માટે આપણે કહી શકીએ કે જે વિટામિન છે એ પાણીની અંદર દ્રાવ્ય થતા હોય એમાં પાણીમાં દ્રાવ્ય વિટામિન કહેવામાં આવે છે અને એના ઉદાહરણની વાત કરીએ તો વિટામિન બી વન બી ટુ બી સિક્સ બી ટ્વેલ્વ અને વિટામિન સી જે પાણીની અંદર શું હોય છે દ્રાવ્ય હોય એવા વિટામિન સંયોજન હોય છે તો એની અંદર વાત કરીએ તો આ સંયોજનો છે એ નિયમિત રીતે તમારે શું કરવા પડે તો કે નિયમિત રીતે આહારમાં પૂરા પાડવા પડે છે રીઝન શું વાત કરીએ તો નિયમિત રીતે આહાર મારફતે પૂરા પાડવા પડે છે કારણ કે આ વિટામિન નો સંગ્રહ શરીરની અંદર થતો નથી એટલે કે તેમનું મૂત્ર વાટે શરીરથી બહાર ઉત્સર્જન થાય છે ને પરિણામે એનું શરીરમાંથી ઉત્સર્જન થાય એટલે એ વિટામિનની ખામી આપણા શરીરની અંદર સર્જાય અને પરિણામે શરીરની અંદર સંગ્રહ કરી શકાતા નથી એટલે જેમ આ ચારેય વિટામિન છે યકૃત અથવા મેદસ્વી પેશીની અંદર સંગ્રહ થતા હતા પણ આ બધા વિટામિન છે તેમનું મૂત્ર વાટે શું થાય છે શરીરમાંથી બહાર ઉત્સર્જન એટલે યુરિન મારફતે શરીરમાંથી બહાર નીકળી જાય છે પરિણામે તેથી તેમનું શરીરમાં સંગ્રહ થતો નથી અને તેથી આ પ્રકારના જે વિટામિન છે કે જે પાણીની અંદર દ્રાવ્ય છે એને આપણે દરરોજ આહાર મારફતે શું કરવા પડે છે શરીરની અંદર લેવા પડે છે તો આ હતું વિટામિન છે એ વિટામિનનું વર્ગીકરણ હવે આ વિટામિન છે એ આપણને કયા જગ્યાએથી મળે એ કેટલા પ્રકારના છે એમનું રાસાયણિક નામ શું છે અને એની ઉણપથી
આપણને કયા કયા રોગો થાય છે જે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એની ચર્ચા કરવાની છે. તો બે પ્રકારના વર્ગીકરણ અને એમાંથી કયા વિટામિન કેવા પ્રકારની અંદર આવે છે એ ખાસ યાદ રાખશું, જેથી કરીને આપણને એમસીક્યુ ની અંદર જ્યારે પૂછવામાં આવે નીચેનામાંથી કયું વિટામિન ચરબીની અંદર દ્રાવ્ય છે તો આપણને આન્સર આપવામાં સરળતા રહે. ચાલો હવે જે છે તો આપણે યાદ રાખવાના છે, એમાં ખાસ કરીને એના નામ અને એની ઉણપથી થતા રોગો છે એને આપણે વધારે યાદ રાખશું. કયા સ્ત્રોતમાંથી મળે છે એની કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ આ બે વસ્તુ છે કે એના નામ અને એની ઉણપથી થતા રોગો. ચાલો તો વિટામિન છે એની વાત કરીએ તો પહેલું વિટામિન લઉં છું વિટામિન, એની અંદર આપણે વિટામિન એ છે એ વિટામિન એ ની વાત કરીએ તો જો ખાસ આ પ્રકારે આપણે આગળ ચાલશું વિટામિન પછી એનું નામ ક્યાંથી મળે છે એટલે સ્ત્રોત અને ઉણપ પરથી થતા રોગો. આગલી બાબત છે એક વિટામિન માટે આપણે જોશું તો જે વિટામિન છે એ વિટામિન ને રેટિનોલ કહેવાય. શું કહેવામાં આવે છે વિટામિન એ ને? રેટિનોલ કહેવામાં આવે છે. એટલે વિટામિન એ નું નામ યાદ રાખજો કે સંયોજન છે એનું નામ રેટિનોલ કહેવામાં આવે. અને એ કયા સ્ત્રોતમાંથી મળે તો માછલીના યકૃતનું તેલ પેલું શું છે તો માછલીના યકૃતનું તેલ છે એમાંથી મળે. અને બીજી વાત કરીએ તો ગાજર છે માખણ છે ગાજર માખણ અને છેલ્લી વાત કરીએ તો તમને ખબર જ છે મોસ્ટ ઓફ બધા દૂધમાંથી તો મળતા હોય એટલે અને દૂધ આટલામાંથી તમને વિટામિન એ છે એની ખામી છે એ તમે પૂરી કરી શકો છો. તો આની ઉણપથી થતા રોગ છે એ રોગની વાત કરીએ તો આની ઉણપથી થતા રોગની અંદર પહેલો રોગ છે ઝેરો. આ ખાસ યાદ રાખવાનું છે કે એના રોગ છે કયા થાય છે તો એનું નામ છે ઝેરોથેર્મિયા. તો આ ઝેરોથેર્મિયા છે એ રોગની અંદર શું થાય છે તો આંખના કોર્નિયા છે એનું શક્તિકરણ થાય. શું થાય? આંખના કોર્નિયાનું શક્તિકરણ થાય છે. એનો મતલબ શું તો કે આપણા આંખની અંદર જે વ્હાઈટ કલરનો ભાગ છે એટલે જે આપણા આંખના ડોળા છે કીકી છે એની ફરતે જે વ્હાઈટ કલરનો ભાગ છે એને કોર્નિયા કહેવામાં આવે અને એનું શક્તિકરણ એટલે શું બની જાય થોડા કડક બની જાય જેના લીધે નંબર આવવાની શક્યતા પણ વધે. તો પહેલો રોગ આ છે અને બીજો રોગ છે જે તમે ભણતા હો છો રતાંધળા પણ રતાંધળા પણ રોગ છે વિટામિન એ છે એની ઉણપથી થવાની શક્યતા છે. એટલે આટલી બાબત છે એ વિટામિન એ માટે આપણે યાદ રાખશું બરોબર છે. ચાલો તો હવે આપણે વિટામિન છે એ બીજા વિટામિન ની ચર્ચા કરીએ તો વિટામિન બી અને બી પ્રકારનું વિટામિન છે એના અલગ અલગ ભાગની અંદર વહેંચવામાં આવે છે. એટલે વિટામિન બી વન છે એની આપણે ચર્ચા કરવાની છે. તો એના નામની વાત કરીએ તો એને કયા નામથી ઓળખવામાં આવે છે આ આપણા માટે ખૂબ જ મહત્વની બાબત છે ખાસ ધ્યાન રાખજો. તો એનું નામ છે થાઇમિન. થાઇમિન એટલે જો નામ એકબીજાના અંદર ભળી ના જાય કે જે વિટામિન એ છે રેટિનોલ કહેવાય તો એનું નામ છે એકબીજાની અંદર બી નું બી વન નું એમાં હોય ન જાય બી વન નું નામ એમાં ન હોય જાય એનું નામ આમાં ના હોય ખાસ ધ્યાન રાખવાનું છે. તો એની કઈ કઈ જગ્યાએથી તમે ખામીઓ છે એ તમે પૂરી કરી શકો છો એની ચર્ચા કરીએ તો સ્ત્રોતની વાત કરીએ તો કઈ જગ્યાએથી મળે તો ઈસ્ટમાંથી મળે તમને
દૂધ છે એ દૂધ માંથી તમને મળે, લીલા શાકભાજી છે એ લીલા શાકભાજી માંથી મળે, અને છેલ્લે વાત કરીએ તો અનાજ છે એ અનાજ માંથી પણ મળે, અને અનાજ આમાંથી તમને જે વિટામિન બી વન છે એ મળે છે, અને એના ઉણપથી થતા રોગ, એટલે આપણે ખાલી લખીએ છીએ રોગ, તો એને ઉણપથી કયો રોગ થાય એની આપણે વાત કરીએ તો એના ઉણપથી આપણને બેરી બેરી નામનો રોગ થાય છે. બેરી બેરી, આ બેરી બેરી નામનો રોગ એટલે કેવા પ્રકારનો? તો ભૂખ ઓછી લાગવી અને વૃદ્ધિ છે એમાં મંદતા જોવા મળે. લામાં શું થાય? ભૂખ ઓછી લાગવી અને વૃદ્ધિમાં મંદતા, એટલે કે વૃદ્ધિ છે એ ઘટવી. એટલે જેને બેરી બેરી નામનો રોગ થયો હોય એને ભૂખ કેવી લાગે? ઓછી. તો વિટામિન બી વન ની ખામીથી તમને આવા પ્રકારના રોગ છે એ થઈ શકે છે. ચાલો તો હવે આપણે બીજા પ્રકારનું વિટામિન, એટલે ત્રીજા નંબરનું વિટામિન છે એની ચર્ચા કરીએ. તો વિટામિન બી ટુ, જો બી વન, હવે વિટામિન બી ટુ ની વાત કરીએ તો વિટામિન બી ટુ ની વાત કરીએ એની અંદર એનું નામ, એનું સ્ત્રોત. તો જો નામની અંદર સૌ પ્રથમ જોઈએ તો એને રિબોફ્લેવિન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો કે રિબોફ્લેવિન. વિટામિન બી ટુ નું નામ શું છે? રિબોફ્લેવિન. અને એ કઈ જગ્યાએથી મળે? તો દૂધ, ઈંડાની સફેદી, દૂધ ઈંડાની સફેદી. અને એની સિવાયની વાત કરીએ તો યકૃત અને કિડની છે એ યકૃત અને કિડની માંથી મળે છે. તો આની અંદરથી આપણને વિટામિન બી ટુ છે એની આપણે ખામી હોય તો પૂર્તિ કરી શકીએ છીએ. તો એની ઉણપથી થતા રોગની જો ચર્ચા કરીએ તો પેલો રોગ છે કે જે જીભ છે એ લાલ ગુમ થઈ જવી, અને ચર્મ રોગ. પેલો રોગ જો જીભ લાલ ગુમ થઈ જવી. બીજા પ્રકારના રોગની વાત કરીએ તો ચર્મ રોગ, એટલે કે જે ચામડી છે એના ચામડીના રોગ થવાનો સૌથી જો વધારે જવાબદાર હોય તો વિટામિન બી ટુ છે એની ખામી. પછી ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબરનો રોગ છે કિલોસિસ. કિલોસિસ, તો આ કિલોસિસ નામનો રોગ છે એમાં શું થાય? તો કે કિલોસિસમાં મોં અને હોઠની કિનારી પર પડેલા ચીરાઓ, એટલે કિલોસિસ ની અંદર શું થાય? તો કે મોં અને હોઠની કિનારી પર પડેલા ચીરાઓ, જેને શું કહેવામાં આવે છે? કિલોસિસ નામનો રોગ કહેવામાં આવે છે, જે વિટામિન બી ટુ છે એની ખામીથી થાય છે. પછી પાચન ક્રિયામાં અવ્યવસ્થા, ચોથા નંબરની વાત કરીએ તો શું છે? તો કે પાચન ક્રિયામાં અવ્યવસ્થા. એટલે કે આપણું જે પાચન તંત્ર છે એની અંદર જો અવ્યવસ્થા સર્જાય એ કોના લીધે થાય? તો કે વિટામિન બી ટુ ની ખામી ની લીધે થાય. અને પાંચમા નંબર ની વાત કરીએ તો ત્વચા પર બળતરાની અનુભૂતિ થાય, એટલે આપણી ચામડી પર છે એ બળતરા થાય એવી અનુભૂતિ આપણને થાય. તો એનો મતલબ સમજો કે આપણે વિટામિન બી ટુ છે એની ખામી છે. ચાલો તો આટલી વસ્તુ છે વિટામિન બી ટુ માટે યાદ રાખશું. હવે જોઈએ વિટામિન બી સિક્સ.
તો વિટામિન બી સિક્સ માટે આપણે આટલી જ બાબતો જોશું, એવી રીતે એનું નામ કયા જગ્યાએ થી મળે છે અને એનેથી થતા રોગ. તો વિટામિન બી સિક્સ છે એનું નામ છે પિરિડોક્સિન. આ ખાસ યાદ રાખશો કે વિટામિન બી સિક્સ એનું નામ પિરિડોક્સિન, અને એને કઈ જગ્યાએથી તમે પૂર્તિ કરી શકો તો એના સ્ત્રોતની વાત કરીએ તો ઈસ્ટ દૂધ, ઈસ્ટ નામ નહીં પછી દૂધ, બરાબર છે. પછી વાત કરીએ તો ઈંડાની જળદી, જેમ ઉપર ઈંડાની સફેદી એમાં શું આવશે તો કે ઈંડાની જળદી, કે આવા બધા જે સંયોજનો છે અનાજ અથવા ચણા છે એમાંથી પણ તમે વિટામિન બી સિક્સ છે એની પૂર્તિ કરી શકો છો. અનાજ અથવા ચણા જેના દ્વારા તમે વિટામિન બી સિક્સ એની ઉણપ હોય તો એ પૂરી કરી શકો છો. હવે જોઈએ તો એની ઉણપથી થતા રોગો, એટલે એના રોગ વિશેની વાત કરીએ કે જો આપણા શરીરમાં વિટામિન બી સિક્સ ની ખામી હોય તો તેનેથી આપણને કેવા પ્રકારના રોગ થાય છે. તો આંચકી આવરી અને ચર્મરોગ બે પ્રકારના રોગ થાય. શું? તો કે આંચકી આવરી અને ચર્મ રોગ, એટલે કે ચામડીના રોગ, આ બે પ્રકારના રોગ છે વિટામિન બી સિક્સ છે એની ઉણપથી થવાની શક્યતા છે. એટલે જો આપણે ખાસ મહત્વની બાબત છે જો એની ચર્ચા કરીએ તો આની અંદર બે બાબતો મહત્વની, કે વિટામિન એનું નામ અને એની ઉણપથી થતા રોગ, બરાબર છે. વચ્ચેના જે સ્ત્રોત છે એ ઇનકેસ જ સ્ત્રોતને આધારે પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે આપણે જે બોર્ડ નંબર 3 હતું એની અંદર આટલા વિટામિન છે એની આટલી મહત્વની બાબતો છે એની ચર્ચા કરી છે, જે તમારે ખાસ યાદ રાખવાની છે, બરાબર છે. એના માટેની કઈ બાબતો હતી. તો હવે બાકી રહેલા વિટામિન છે એની વિશેની ચર્ચા આપણે બોર્ડ નંબર 4 ની અંદર કરીએ છીએ. ચાલો, તો બોર્ડ નંબર 4 ની અંદર બાકી વધેલા વિટામિન છે એની ચર્ચા કરીએ. એટલે આપણા વિટામિન નું જે કોષ્ટક છે, જે મેં કીધું એમ કે નીટ અને જેડબલ માટે ઉપયોગી થશે, એક વારંવાર આમાંથી પ્રશ્ન પૂછાય છે, એ પૂરું થાય. ચાલો, તો પેજ નંબર 4 ની અંદર આપણે વિટામિન બીજા જે બાકી હતા એની ચર્ચા કરી. તો જો વિટામિન 6 છે એની ચર્ચા કરી, તો હવે વિટામિન બી વિભાગનું વિટામિન જો બાકી હોય તો વિટામિન B12 જેની આપણે ચર્ચા કરવાની છે, તો એનું નામ અને કઈ જગ્યાએથી મળે છે એ સ્ત્રોત અને એને અનુસંધાને રોગો છે એની વાત કરવાની છે. તો એનું નામ છે સાયનોકોબાલ M-1. એનું નામ શું છે? સાયનોકોબાલ M-1. આ ઘણી બધી વખત પૂછાઈ ગયેલું નામ છે, એટલે યાદ આપણે રાખશું. તો જે તેમાંથી આપણને મળે છે તો કે માંસ, ચાલો એ આપણને મળતું એવા સ્ત્રોત, તો માંસ, માછલી, ઈંડા અને દહીં, આટલા સ્ત્રોતોમાંથી તમને વિટામિન B12 છે એ મળી શકે છે. અને સૌથી વધારે જો અત્યારે બધાને ખામી હોય તો મોસ્ટ ઓફ ને વિટામિન B12 ની ખામી સૌથી વધારે સર્જાતી હોય છે. તો એની ઉણપથી થતા રોગો છે, એટલે કે તમારા જો શરીરની અંદર B12 ની ખામી હશે તો તમને કઈક આટલા પ્રકારના રોગો છે, એટલે કે આવી વસ્તુ છે એની ઉણપ સર્જાવાની છે. તો એની અંદર વાત કરીએ તો પહેલો એક પ્રકારનો કે વિનાશી રક્ત
અલ્પતા મિનાસી રક્ત અલ્પતા એનો મતલબ શું થાય તો કે હિમોગ્લોબિન છે એમાં હિમોગ્લોબિન માં આરબીસી ની શું ઉણપ એનો મતલબ શું થાય તો કે આરબીસી નું ફૂલ ફોર્મ થાય રેડ બ્લડ સેલ આરબીસી નું ફૂલ ફોર્મ શું થાય રેડ બ્લડ સેલ તો જે રેડ બ્લડ સેલ છે એટલે કે આપણા રક્તકણો છે એ રક્તકણોની હિમોગ્લોબિન ની અંદર શું થાય ઉણપ સર્જાય છે અને તમને ખબર છે કે રક્તકણોની ઉણપ જેનું હિમોગ્લોબિન ઓછું હોય તેનાથી તમને ઘણા બધા અલગ અલગ પ્રકારના રોગ છે એ થઈ શકવાની શક્યતા છે એટલે વિટામિન બી 12 માટે આપણે આટલી બાબત છે એ યાદ રાખશું ચાલો હવે આપણે વિટામિન સી વિશેની ચર્ચા કરીએ તો જે વિટામિન સી છે એના નામની વાત કરીએ તો વિટામિન સી ને કયા નામથી ઓળખાય અને કયા સ્ત્રોતમાંથી મળે જો આ ધોરણ 10 માં ક્યાંક તમે આ બધું ભણી ગયા છો પણ આપણે અહીંયા બીજી વાર છે ચર્ચા કરવાની છે થોડોક વધારે સાથે તો એનું નામ છે એસ્કોર્બિક એસિડ વિટામિન સી ને શું કહેવામાં આવે એસ્કોર્બિક એસિડ છે એ નામે ઓળખવામાં આવે છે હવે એ કઈ કઈ જગ્યાએથી આપણને મળે તો એ ખાસ કરીને તમને બધાને ખબર છે ખાટા ફળ આમળા અને જો જેટલા ખાટા ફળો છે બધાની અંદરથી મળે આમળામાંથી મળે અને જો વાત કરીએ તો લીલા પાંદડા વાળા શાકભાજીમાંથી આપણને વિટામિન સી છે એ મળી રહે છે અને વિટામિન સી થી થતો રોગની વાત કરીએ તો કે આપણને કેવા પ્રકારના રોગ થઈ શકે તો વિટામિન સી ની ઉણપથી સ્કર્વી નામનો રોગ છે એ થાય તો એની ચર્ચા કરીએ કે વિટામિન સી થી કયો રોગ થાય સ્કર્વી જેની અંદર શું થાય તો કે સ્કર્વી નામના રોગની અંદર પેઢામાંથી રુધિર વહેવું આપણા દાંતના પેઢા છે એ પેઢામાંથી રુધિર વહેવું જેને દાંતની અંદરથી લોહી નીકળતો હોય પેઢામાંથી એને કયા વિટામિન ની ઉણપ હોય તો કે વિટામિન સી છે એની ઉણપ હોય છે ચાલો તો હવે આપણે વિટામિન સી માટે આટલી બાબતો યાદ રાખીએ અને આગળ વધીએ તો હવે વિટામિન બી ની ચર્ચા કરીએ ચાલો વિટામિન ડી તો વિટામિન ડી નું નામની વાત કરીએ તો એને કયા નામથી ઓળખાય કઈ જગ્યાએથી મળે અને એની ઉણપથી થતા રોગ એની ચર્ચા કરવાની છે તો વિટામિન ડી છે એને કયા નામથી ઓળખાય છે તો કેલ્સીફેરોલ નું નામ શું છે તો કે કેલ્સીફેરોલ એ કેલ્સીફેરોલ નામથી વિટામિન ડી ને ઓળખવામાં આવે છે અને કઈ કઈ જગ્યાએથી તમને મળે તો સૌથી તમને વધારે ખબર છે કેમાંથી તો કે સૂર્ય પ્રકાશના સંપર્કથી અથવા સૂર્યપ્રકાશનો સંપર્ક ના હોય તો તમને બીજી કઈ બાબતમાંથી મળે તો કે માછલી અને ઈંડાની જલ્દી છે એ જલ્દીમાંથી તમને વિટામિન ડી છે એ મળી શકવાની વાત છે તો હવે વિટામિન ડી છે એ વિટામિન ડી થી થતા રોગની વાત કરીએ તો એની અંદરથી આપણને ઘણા બધા રોગો થઈ શકે એની અંદર પહેલા વાત કરીએ તો રિક્ટેસ પેલો રોગ છે રિક્ટેસ તો આ પ્રકારનો રોગ છે એ રિક્ટેસ નામના રોગની અંદર શું જોવા મળે એટલે કે કેવા પ્રકારનો રોગ હોય તો કે બાળકો છે એ બાળકોમાં હાડકાની વિકૃતિ રિક્ટેસ નો મતલબ શું છે તો બાળકોમાં હાડકાની
વિકૃતિ, વિકૃતિ એટલે ખોટકા. એટલે બાળકોની અંદર જો વિટામિન ડી ની ખામી હોય તો એની અંદર હાડકાની વિકૃતિ એટલે રિક્ટસ નામનો રોગ છે એ જોવા મળે છે. પછી બીજા નંબરનો રોગ છે એનું નામ છે ઓસ્પિયા, ઓસ્પિયા મેલેસિયા. નામ આપું શું છે? ઓસ્પિયા મેલેસિયા. તો જુઓ આ પ્રકારનો રોગ છે એની અંદર શું જોવા મળે છે? તો કે જે પુખ્ત વયના લોકો છે એના હાડકા પોચા બનવા, આ પ્રકારના રોગની અંદર શું જોવા મળે? તો કે જે પુખ્ત વયના લોકો છે, પુખ્ત વયના લોકોના હાડકા પોચા બનવા અને સાંધાનો દુખાવો થવો. જો એસ્પિયા મેલેસિયાની અંદર તમને જે પુખ્ત વયના લોકો છે એના હાડકા પોચા બને અને એના જે સાંધાઓ છે એ સાંધાનો દુખાવો થાય તો સમજી લેવાનું વિટામિન ડી છે એની ખામી એની અંદર છે. બરાબર છે? ચાલો તો પછીનું વિટામિન જોઈએ. તો કે વિટામિન બાકી રહેલું છે વિટામિન ડી પતાવ્યા પછી વિટામિન ઈ. તો જો વિટામિન ઈ માટેની માહિતીની અંદર આપણે ચર્ચા કરીએ તો એનું નામ, સ્ત્રોત અને રોગ આટલી બાબતની વાત કરીએ તો એનું નામ છે આલ્ફા ટેકો ફેરોલ. એનું નામ શું છે? આલ્ફા ટેકો ફેરોલ. અને આ વિટામિન ઈ છે એ આપણે વનસ્પતિ તેલ, લીલા શાકભાજી, વનસ્પતિ તેલ, લીલા શાકભાજી જેવા અલગ અલગ સ્ત્રોતો. બીજાની વાત કરીએ તો ઈંડાની ચરબી, પ્રાણીઓ છે એનું માંસ, ઈંડાની ચરબી, માંસ ને સૌથી વધારે સૂર્ય મુખીનું તેલ. આ સૂર્યમુખીના તેલમાંથી વિટામિન ઈ એટલે આલ્ફા ટેકોફેરોલ છે એ તમને મળે છે. અને એના જો રોગની વાત કરીએ તો પહેલો રોગ છે નપુંસકતા. તો વિટામિન ઈ થી નપુંસકતા આવે. બીજું આરબીસી ની નાજુકતા માં અને સ્નાયુઓની નબળાઈમાં વધારો થવો. બીજા નંબરનું શું છે? કે આરબીસી, આરબીસી એટલે તમને ખબર પડી ગઈ રેડ બ્લડ સેલ ની નાજુકતા અને સ્નાયુઓમાં નબળાઈ, આવા પ્રકારના તમને રોગો છે એ થઈ શકે છે વિટામિન ઈ ની ખામીને લીધે. બરોબર છે? તો હવે આપણી પાસે બે પ્રકારના વિટામિન છે એની ચર્ચા બાકી છે. એટલે બે પ્રકારના વિટામિન છે એની ચર્ચા કરીએ અને પછી આપણે આ લેક્ચર પૂરો કરીએ, એટલે જેથી કરીને બધા જ પ્રકારના વિટામિન છે એની માહિતી આપણી પાસે આવી જાય. તો ઝડપથી બોર્ડ નંબર 5 ની અંદર આપણે બાકી રહેલા બે પ્રકારના વિટામિન છે એની ચર્ચા કરીએ. તો જોઈએ કે વિટામિન કે વિટામિન કે ની અંદર માહિતીની વાત કરીએ તો એનું નામ જોશું. તો એના નામની અંદર વાત કરીએ તો વિટામિન કે ને કયા નામથી ઓળખાય? તો ફિલોક્વિનોન. એનું નામ શું છે? ફિલોક્વિનોન. એનું રાસાયણિક નામ છે. એ કયા સ્ત્રોતમાંથી મળે? તો એના માટેના સ્ત્રોતની વાત કરીએ તો લીલા પાંદડા વાળા શાકભાજીમાંથી તમને શું મળે છે? વિટામિન કે છે મળે છે. અને એની અંદર જો રોગની વાત કરીએ તો રોગની અંદર રક્તસ્ત્રાવ, અને રક્તસ્ત્રાવનો મતલબ શું થાય? તો રુધિર ગંઠાવાના સમયમાં વધારો થાય છે. રુધિર
કંઠાવાના સમયમાં વધારો થાય છે. એનો મતલબ કે આપણને ક્યારે વાયુ હોય ત્યાંથી રુધિર છે એટલે લોહી નીકળતું હોય તો ત્યાં એ લોહી બંધ થવાની જે ઘટના છે એની અંદર શું લાગવી, વાર લાગવી, એટલે જેના લીધે વિટામિન કે ની ખામી હશે એને આ પ્રકારની ખામી છે સર્જાવાની છે. અને છેલ્લું વિટામિન વિટામિન એચ. આ વિટામિન એચ ના નામની વાત કરીએ તો બાયોટિન ના નામથી ઓળખાય છે. એનું નામ શું છે તો કે નામ એનું બાયોટિન છે. ચાલો સ્ત્રોત એટલે કે એ આપણને કેમાંથી મળે છે એની વાત કરીએ તો દૂધ ઈસ્ટ અને યકૃત માંથી મળે. કેમાંથી? દૂધ ઈસ્ટ અને યકૃત છે આ એમાંથી તમને વિટામિન એચ છે એ આપણને મળે છે. અને એનાથી થતા રોગોની વાત કરીએ તો રોગની અંદર જોવા જઈએ તો વાળ ઉતરવા એટલે વિટામિન એચ ની ખામી હોય તો આપણા વાળ છે એ ઝડપથી ખરી જાય. પછી જોઈએ તો ચર્મ રોગ એટલે કે ચામડીના રોગો છે એ વિટામિન એચ ની ખામીથી થાય. અને લકવો એટલે કે આપણા શરીરમાં કોઈ પણ અંગ છે એ ચકડાઈ જવું તો આવા પ્રકારના રોગ છે એ વિટામિન છે એ એચ ની ખામીથી સર્જાય છે. તો આપણે આટલા વિટામિનો વિશેની આટલી માહિતી છે યાદ રાખવાની છે જે આપણને નીટ જેડબલી ગુજકેટ ની અંદર વધારે ઉપયોગી થશે. તો આજે આપણું અહીંયા સુધીનું વિટામિન વિશેની માહિતી રાખીએ છીએ. કાલે નવા ટોપિક સાથે મળશું.